નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર તેમજ કોવિડ-19 સંદર્ભે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસજે હૈદરે રાજપીપળા કલેક્ટરાય ખાતે જિલ્લા કલેક્ટર ડીએ શાહ અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલએમ ડિંડોર સહિત જિલ્લા આરોગ્ય તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં રાજપીપળા ખાતે આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલની 100 બેડની ક્ષમતા બમણી કરીને 200 બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લીધો છે, જેનો ગણતરીના દિવસોમાં ખૂબ જ ટૂંક સમયમાં અમલ કરાશે. નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ લેવાયા બાદ તેના પરીક્ષણ માટે વડોદરા કે સુરતમાં ટેસ્ટના નમૂના મોકલવાને બદલે રાજપીપળા ખાતે આવા નમૂનાના પરીક્ષણ માટે નવી લેબોરેટરી ઉભી કરી તેના રિપોર્ટ ઝડપથી મળી રહે અને તે દ્વારા વડોદરા કે સુરતની સરકારી હોસ્પિટલનું લેબનું ભારણ ઘટાડવા માટે પણ ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરાઈ હતી અને રાજપીપળા ખાતે આરટીપીસીઆર ટેસ્ટ માટે નવી લેબોરેટરી ઉભી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે અન્વયે પ્રભારી સચિવ હૈદરે જરૂરી ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડી આ અંગેની માર્ગદર્શન મુજબ સત્વરે સક્ષમ કક્ષાએ જરૂરી દરખાસ્ત મોકલવાની કાર્યવાહી હાથ ધરવા અપાયેલી સૂચના મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ અંગેની પ્રાથમિક કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. આ લેબની મંજૂરી પ્રક્રિયામાં ફોલોઅપ માટે પૂરતા સહયોગની પણ હૈદરે આ બેઠકમાં ખાતરી ઉચ્ચારી છે. જિલ્લા પ્રભારી સચિન હૈદવના અધ્યક્ષપદે રાજપીપળા ખાતે યોજાયેલી ઉપત બેઠકમાં કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના નર્મદા જિલ્લામાં કોવિડ-19ની માર્ગદર્શિકા અને કોરોનાને સંક્રમણ વધુ ફેલાવતો અટકાવવા માટે કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી વધુ સઘન બનાવવા, કોરોના ટેસ્ટિંગ માટેના કેન્દ્રોની સંખ્યા વધારવા, રોજબરોજની મોનિટરિંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવા, કોવિડ-19 હોસ્પિટલ ખાતે ઓક્સિજન વપરાશનો 1 મહિનાનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા, કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની રોજબરોજની નિર્ધારિત કામગીરી પૂર્ણ થાય તે રીતેની કાર્ય વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. આ કામગીરી પરિણામલક્ષી બની રહે તે અંગે હૈદરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કેપી પટેલના જણાવ્યા મુજબ જિલ્લાના પ્રભારી સચિવ એસજે હૈદરે હાલ રાજપીપળામાં કોવિડ-19ની હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે તેને તાત્કાલિક 200 બેડની ક્ષમતા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવા જિલ્લા કક્ષાએ આપેલી સૂચનાની અમલવારી ટૂંક સમયમાં જિલ્લા કક્ષાએ કરી દેવામાં આવશે. તેમજ આરટીપીસીઆર ટેસ્ટના નમૂના પરીક્ષણ માટે વડોદરા જતા હતા તેની જગ્યાએ આ સુવિધા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જ ઉપલબ્ધ થાય તે માટેની તમામ પ્રકારની કાર્યવાહી કરવા અને તેમાં જરૂરી સહયોગ પૂરો પાડવા જિલ્લા આરોગ્ય તંત્રને જણાવ્યું છે. આ બાબતે ટૂંક સમયમાં આરટીપીસીઆર ટેસ્ટ અહીં જ થાય અને તેનું પરિણામ પણ અહીંથી જ મળે તેનું એ રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ ડોક્ટર પટેલે વધુમાં ઉમેર્યું હતું. માન્ય પ્રભારી સચિવ દ્વારા જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી કે હાલમાં જે હોસ્પિટલ છે કોવિડ હોસ્પિટલ જેમાં 100 પથારીની સુવિધા છે તેને વધારીને 200 સુવિધાની તાત્કાલિક પથારીની સુવિધા કરવામાં આવે અને એનો અમલવારી ટૂંક સમયમાં અત્રેની જિલ્લા કક્ષાએથી કરી દેવામાં આવશે. તેમજ જે આરટીપીસીઆર ટેસ્ટ જે છે જેના માટે સેમ્પલ વડોદરા જતા હતા એની જગ્યાએ પણ આ સુવિધા નર્મદા ખાતે ઉપલબ્ધ થાય તે માટેની તમામ કાર્યવાહી કરવા જણાવ્યું અને જરૂર પડે તો મદદ કરવા પણ જણાવેલ છે. આ બાબતે ટૂંક સમયમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ અહીં જ થઈ જાય અને એનું પરિણામ પણ અહીંથી જ મળી જાય એ રીતનું આયોજન કરવામાં આવે.